ઘણા લોકો હજુ જય નથી બોલ્યા, એમને કદાચ પાછું ઓલું જય બોલવાનું મહત્વ શું છે એ ભૂલાઈ ગયું હશે. બરાબર, પાછું એકવાર જય બોલવાનું મહત્વ તમને કહી દઉં. જય બોલવાથી અનેક ફાયદાઓ થાય છે. પહેલો ફાયદો, જેનું ન ગોઠવા તો એનું હવા 3 મહિનામાં ગોઠવાઈ જાય. તમને દાંત આવે છે, ઘણાનું નોય ગોઠવાતું હોય. વાંઢાના કેટલાય પ્રકાર હોય, અમુક પરાણે વાંઢા હોય, અમુકનું થાતું જ ન હોય, અમુકને કરવું ન હોય, અને અમુક અદેખા વાંઢા હોય. જોયા છે કોઈ દી અદેખા વાંઢા? જોયા છે તારક મહેતા કા ઉલટા ચશ્મામાં પોપટલા લાવે ને અદેખો વાંઢો, એ કોઈનું સારું જોઈએ જ ન હોય. હમણાં રાહુલજીએ સોનિયાજીને કીધું એ કે માં તારા કારણે મારું નથી ગોઠવાતું. સોનિયાજી કે એમાં મારો શું વાક છે? એ કે તે આખા દેશમાં પોસ્ટર લગાડ્યા છે, સોનિયાજી કો બહુમત દીજીએ, એમાં નથી ગોઠવતો. એટલે જેનું ન ગોઠવાતું હોય એનું હવા 3 મહિનામાં ગોઠવાઈ જાય. જેનું ગોઠવાઈ ગયું એના ધામે ધૂમે લગ્ન થઈ જાય. જેના લગ્ન ધામે ધૂમે થઈ ગયા હોય એનું લગ્ન જીવન સુખી જાય, અને જેનું લગ્ન જીવન સુખી જ જાતું હોય એને આવતા જન્મે ચોઈસ મળે. દીપકભાઈ એકવાર બોલાવો તો જય. શ્રી વૃંદાવન વિહારી લાલ કી, બોલો. બધા એક્સચેન્જ ઓફર ની જ રાહ જોઈને બેઠા છે ને. હમણાં સ્વર્ગમાં એક વાત ચાલુ હતી. ઇન્દ્ર રાજાને નારદજીએ કીધું એ કે પ્રભુ આ ઓલી 7 જન્મવાળી સ્કીમ હવે બંધ કરી દો. કાં તો કે લગ્નના ફેરા ફરતા હોય ને ત્યારે એ કે 7 જન્મ સુધીનું બંધન છે ને 7એ 7 ભાવ આ જ પતિ મળે એવું બહેનો માગતા હોય. બરાબર, એ કે આ સ્કીમ બંધ કરી દીધી કે ગોટા બહુ થાય છે. તો કે કેમ ગોટા? બહેનો એ કે એમ કે મને આનો આ ભરથાર મળે, અને ઓલો એ કે જેવો બીજો જન્મ થાય ને એ કે આપણે કંઈક ચેન્જ જોઈ છે. એ કે આ ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ભેગું નથી થતું, આ સ્કીમ બંધ કરી દો. ઇન્દ્ર રાજા કે આ સ્કીમ બંધ કરવી અઘરી છે, કાંઈ વાંધો નહીં. કે વચ્ચે એક શરત મૂકી દીધી બહેનો માટે કે જેને આનો આ ભરથાર જોતો હોય 7એ 7 જન્મ એને 7એ 7 જન્મ ઈ જ સાસુ મળશે. સ્કીમ બંધ થઈ ગઈ. આસુ સાસુ ને ચોમાસુ ક્યારે વર્ષે કઈ નક્કી જ નહીં. સરસ, આ આપણી ગુજરાતીની તાસીર છે, આપણા ગુજરાતીનો મિજાજ છે કે આપણે દરેક જગ્યાએ આનંદ સૌથી પહેલાં લઈએ છીએ. હમણાં જ ભાઈશ્રીને ગઈકાલે જ પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયું હતું કે રાજકોટમાં શું ફેરફાર છે. ભાઈશ્રીએ બહુ પ્રેમથી કીધું કે રાજકોટના લોકો બહુ પ્રેમાળ છે, ખૂબ પ્રેમાળ છે. અને બીજી એક તાસીર કીધી, રાજકોટમાં ટ્રાફિક તો છે જ, પણ જેટલો ટ્રાફિક રોડ ઉપર થાય છે એટલો જ સત્સંગમય થાય છે. અને રાજકોટની ત્રીજી તાસીર, 1 થી 4 કૂતરાય હોઈ જાય આપણે એટલા સંતોષી છીએ, એમ નથી કમાવું ભાઈ. અને આપણે રાજકોટની ચોથી તાસીર, આપણે જે જગ્યાએ બેઠા છીએ એ જગ્યાએ કદાચ ગુજરાતની આ એક જ એવું ગ્રાઉન્ડ છે જ્યાં ગુજરાતની સૌથી વધારે નવરાત્રી એક જ ગ્રાઉન્ડમાં થતી હોય. 4-4, 5-5 નવરાત્રી એક જ ગ્રાઉન્ડમાં. બરાબર, અને રાસની વાત આવે ત્યારે હંમેશા રાધા અને કૃષ્ણ વિના રાસ અધૂરા ગણાય. અમારું આટલું પરફેક્ટ રિધમ સેક્શન, આટલું પરફેક્ટ સાઉન્ડ સિસ્ટમ, ભટ્ટ સાઉન્ડ ગોંડલ સાથે લુનાર પ્રોફેશનલ લાઇટ સાઉન્ડ એન્ડ ડીજે કમલેશ ડોડિયા અને ભાઈ ચિરાગભાઈ સાથે સુનિલભાઈ પટેલ, અને અમારું આ રિધમ સેક્શનમાં ફૂલ લાઇટ આપી દો, કાંઈ વાંધો નહીં. ઇમરાન અહીંયા મોઈલા ગાડે બેઠા છે, કેયુર પોટા, ભગવાન તમારી તંદુરસ્તી જાળવી રાખે. બાજુમાં છે એને થોડીક દઈ દેજો, વાંધો નથી. ઇમરાન જેરિયા એમની બાજુમાં, એના ચહેરા ઉપર હંમેશા સ્માઇલ હોય છે કારણ કે એના ઘરમાં આદિત્ય પોતે છે. ભાઈ પ્રશાંત ઠાકર, અને આના ઘરમાં આવવાનું બાકી છે, તું દાંત કાઢતો તાર થઈ જાય કંઈ. મિતુલ, અને અહીંયા મારી બાજુમાં રોજ લુક ચેન્જ કરીને આવી જાય ભાઈ મયુરભૂદેવ. અમારા બેને નસીબ સારા છે કે અમે ઠાકોરજીની આજુબાજુમાં હંમેશા રહી શકીએ છીએ, એ ઠાકોરજીની અમારા બે ઉપર કૃપા છે. ભાઈ સંગીતકાર આશીષ કોટક, અને સાથે અમારા 4 મીઠડા સ્વરકારો એટલે નીતિનભાઈ દેવકા, નિધિ ધોળકિયા, કેતુલ પટેલ અને દીપક જોશીને હવે પછી રાસવૃંદની પ્રસ્તુતિ સમગ્ર દેશના ખૂણે ખૂણે દરેક સ્ટેટમાં જેણે પરફોર્મ કરેલું છે, રાષ્ટ્રપતિશ્રીના
હાજરીમાં પણ જેણે ખૂબ સુંદર પરફોર્મ કર્યું છે એવું ગોરધનભાઈ રાજપુરા અને હિનાબેન રાજપુરા સંચાલિત મૃદંગ વૃંદ. ચાલો રમીએ, જોઈએ રાસ. Yeah.
la 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 la